આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે દ્વારકા જ્યોતિર્લિંગના દર્શન કરવા લોકોની ભીડ જામી. 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા દ્વારકાના નાગેશ્વરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેવામાં શ્રાવણના બીજા સોમવારે મંદિરમાં શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી. ભગવાન ભોલેનાથના દર્શન કરવા આવેલા ભક્તો બિલીપત્ર અને દૂધ પંચામૃતો જળાભિષેક કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે. દ્વારકાથી 16 કિલોમીટર દૂર આવેલા નાગેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસની આરતીનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના તમામ સોમવારની સવારે મંદિરમાં સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા ઉમટ્યા છે. નાગેશ્વર મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગ આપણા ભારત દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતમાં 2 છે, એક સોમનાથ અને નાગેશ્વર. આ વખતે ઘણા વર્ષોથી પહેલા શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવ્યા છે. 5 સોમવારમાં નાગેશ્વર ભગવાનનો અલગ અલગ સોમવારના શણગાર થાય છે. ભક્તો લોકોને રુદ્રાભિષેક અભિષેક ભગવાનની ધજા ચડાવવાના પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે. ભગવાનને થાળ પણ ધરવામાં આવે છે. 300-400 માણસોનું રસોડ બનાવીને ભગવાનને ધજા ચડાવે, પ્રકામા દે અને મનોકામના પૂરી કરે એવી ભગવાન આગળ પ્રાર્થના કરે છે. નાગેશ્વર ભગવાનનો ઇતિહાસ એવો છે કે દારૂકા નામનો રાક્ષસ અને સુપ્રિય નામનો એક શિવ ભક્ત હતો. જ્યારે સુપ્રિય નામનો શિવ ભક્ત એક માટીનું પિંડ બનાવીને જ્યારે પૂજા કરતો હતો ત્યારે દારૂકા નામનો રાક્ષસ જ્યારે ભક્તને મારવાની કોશિશ કરે ત્યારે મહાદેવજી સ્વયં પ્રગટ થાય છે અને દારૂકા નામના રાક્ષસને ભૂમિ પર સાર કરે છે. માતા પાર્વતી અને શિવજી ભગવાન બે નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને જે ભક્તોને નાગદોષ હોય છે, કાલસર્પ યોગ હોય છે એની અહીંયા નિવારણ થાય છે. અત્યારે અમે કેશોદ થયા છે, જૂનાગઢ જિલ્લામાંથી. શ્રાવણ મહિનો છે, શિવજીનો પવિત્ર મહિનો છે. ગાલો દર્શન કરતા આવીએ અને 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ છે આપણે, તો અમે કીધું કે અમે ખાસ સતલા માટે થઈને દર્શન કરવા આવ્યા શિવજીના અને દ્વારકાધીશના. દર્શન કરીને બહુ મજા આવી અને અમે કહેક બધા આવો ને દર્શન કરો ને શ્રાવણ મહિનાના આશીર્વાદ લઈ જાઓ શિવજીના. અમે આવ્યા સોમનાથ બાપાના દ્વારકા દર્શન કરવા, તો અહીંયા નાગેશ્વર દર્શન કરવા આવ્યા અને બહુ આનંદ થયો. હવે જાવ છે મેન દ્વારકા ને દર્શન કરવા, બહુ મજા આવી. આવો બધા દર્શન કરો, આપણા દેશમાં બહુ દર્શન કરવા લાયક છે સ્થળ ને બહુ જ આનંદ થયો, મજા આવી. ભાઈ અમે મુલાકાત કરી અને ભગવાન શંકર એ નાગ રૂપે અને માતા પાર્વતી નાગિન રૂપે અહીંયા બિરાજમાન છે અને અહીંયા ભગવાન શંકર ભગવાનને નાગ નાગિનનું જોડું ચડાવવાનો મહિમા છે અને ગંગાજળ સાથે એમને નાગ નાગિનનું જોડું અર્પણ કરવાથી આપણા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને ખાસ બધાએ શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે આવવું જોઈએ. દર્શન કરવાથી આપણું જીવન ધન્ય બની જાય છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એ દારૂકા અને નાગેશ્વરનું છે. ગુજરાતની પાવન ધરતી ઉપર ઘણા જ યાત્રાધામો આવેલા છે, તેમાંના અત્યારે શ્રાવણ મહિનો છે તો દરેક લોકો શિવજીના મહિમાને, શિવજીના પૂજનને, શિવજીના દર્શન માટે અનેક જગ્યાએ જતા હોય છે. તેમાંના ગુજરાત ખરેખર પાવન ધરતી એટલા માટે કે ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ આવેલા છે. સોમનાથનું જ્યોતિર્લિંગ આપણે બધા જ જાણીએ છીએ, પણ નાગેશ્વર જે જ્યોતિર્લિંગ છે એના વિશે જે ઘણા લોકો અજાણ છે. તો આ જે નાગેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે તે જાતર યુગ દરમિયાનથી છે અને કૃષ્ણ ભગવાન તેમની પૂજા કરતા દ્વારકાથી એકદમ નજીક છે. તો દરેક વ્યક્તિએ ત્યાં આવી અને આ જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ અને જ્યોતિર્લિંગ ની જે પાવન મહિમા છે તેને જાણી અને આપણા જીવનને સાકાર કરવું જોઈએ. અમદાવાદથી અમે ફેમિલી સાથે અહીં દ્વારકામાં નાગેશ્વર દાદાના દર્શને પધારેલ છીએ અને શ્રાવણ માસમાં નાગેશ્વર દાદાના દર્શન કરીને અમો સૌ ધન્યતા અનુભવીએ અને દરેક ભક્તજનોએ અહીં નાગેશ્વર દાદાના દર્શન કરવા પધારવું જોઈએ એવી મારી વિનંતી છે. હર હર મહાદેવ.